श्री प्राणनाथ प्यारी की जय, कृष्ण कन्हैयालाल की जय। पंदो सत्य गुरु चरण को करु सुप्रीम प्रणाम। अशुभहरण मंगलकरण धनिदेव चंद्र नाम। श्री प्राणनाथ निज मूल पति श्री मेहराज सुबनाम। तेज कुंवरी श्यामा जुगल को पल पल करू प्रणाम। सचिदानंद मूर्त है मूल स्वरूप धनी धाम। हे जीवन मेरो सोई करू चरण प्रणाम। मेरे पुरुषोत्तम पीयू को करू प्रेम प्रणाम। मैं निरखो मुख मंगल को सोई करो धनी धाम। सोई करो धनी धाम। गोपीपुरा सूरत कृष्ण प्रणामी नवरंग स्वामी जी महाराज ने पावन गाजी मंदिर के अब्रह्मी आप सब बना सब ने प्रणाम। सत्संग सब बना सब ने प्रणाम। अपने सांभिए कि हवे आयु धन अविनाशी दुख दावा नल गयु नासी। रुदे ग्रह लीला विलासी हवे ते हूँ करु प्रकाश। अविनाशी धन, अविनाशी एटले क्यारे घटे नहीं, नाश न थाय एवं धन रूपी परमात्मा एवं अविनाशी छे। अविनाशी धाम नो सो धाम नो पच्चीस पक्षों नो धाम એ બધું જે ધન છે ને એ હવે આ વિકારો બધા છૂટ્યા, નિર્મલ આત્મ થઈ છળરૂપી સંસાર દૂર રહ્યો, એટલે કે મનથી દૂર, એટલે તો અવિનાશી ધન આવ્યું. અને દુઃખરૂપી જે દાવાનળ છે, અગ્નિરૂપી જે દાવાનળ છે, જંગલમાં જે દાવાનળ અગ્નિ સળગે છે, એવું દુઃખ જે હતું એ નાસી ગયું. માયારૂપી સંસારૂપી દુઃખ જે છે એ દુઃખ દૂર થયું, નાસી ગયું, દૂર થયું. હવે આ જે લીલા છે, આ અખંડ સુખ અવિનાશી પરમધામનો જે સચિદાનંદ પાર પરમાત્માનું સુખ, એ લીલા એને શું કરવાનું? આપણા હૃદયમાં ગ્રહણ કરવાનું, આપણા હૃદયમાં રાખવાનું, હા, ક્યારે ભૂલવાનું નહીં, રાખી મૂકવાનું. જેમ તિજોરીમાં કેમ વસ્તુ, સારી વસ્તુ હોય આપણે મૂકી રાખીએ છીએ, સાચવી રાખીએ છીએ, એમ આપણે ગ્રહણ કરી સાચવવાનું છે. ગ્રહણ કરવું એટલે રાખી મૂકવું આ ધનને, અને એનો પછી શું કરવાનું? પ્રકાશ કરવો. રાખી મૂકીને પછી એને પ્રકાશ કરો. રાખ્યું ના હોય તો પ્રકાશ ક્યાંથી કરશો, વાપરશો કેવી રીતે? રાખ્યું બેંક બેલેન્સ કર્યું હશે તો વાપરવાનું, ઉપયોગ કરાય ને. એટીએમ કાર્ડથી પણ કાઢી લાવાય, પણ ગ્રહણ ન કર્યું હોય એટલે સંગ્રહ ન કર્યું હોય, જમા ના કર્યું હોય તો ક્યાંથી પ્રકાશ થાય? એટલે કે વપરાય કેવી રીતે, એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો આ ધન જે મળ્યું અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જીવ ધન આપ્યું છે, જ્ઞાન આપ્યું છે, એ બધાનો જ ઉપયોગ આપણે બીજાને પણ આપતા રહીશું, હે, તો પ્રકાશ થશે, બીજા પણ એ સુખી થશે, આત્મારૂપી સુખ મેળવીને. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે વ્યસન માટે વારંવાર કહેવામાં આવે છે, વ્યસનથી દૂર રહેવો, પરમાત્માથી દૂર નહીં થવાનું, નહીં તો પરમાત્મા દૂર થઈ જાય. વ્યસનો હશે તો પરમાત્મા દૂર રહેશે,
અને સંપ ત્યાં જમ સંપ હશે ત્યાં સુખ શાંતિ અને બધું જમ પાસે. ચલો સૌનું કલ્યાણ કરે. પ્રણામ.